ઓક્સિજન કુપળમાં જોયું દૂર જોયું, મતલબ કે આપણે કહી શકીએ કે ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય, તો પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. આપણે પ્રક્રિયાને પણ જે પ્રક્રિયા બોલે ઓક્સિજન રિડક્શનની વ્યાખ્યા લખીએ અહીંયા, તો જો જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. બરાબર, જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય, આ બંને સાથે તો જરૂરી નથી રહ્યું, ઓક્સિજન ઉમેરાય હાઇડ્રોજન ગમે તે કરતા સીધા ઓક્સિજન ઉમેરાશે કાં તો અથવા લાગી જોઈએ અથવા હાઇડ્રોજન દૂર રહે, જે પ્રક્રિયા ઓક્સિજન ઉમેરાય તે પ્રક્રિયા કઈ હોય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આની વિરુદ્ધ જોઈએ, ઓક્સિજન ઉમેરા તો અહીંયા હવે એવું કરીએ કે ઓક્સિજન દૂર થાય ઉમેરાય, તે લખી કે જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય, ઓક્સિજન દૂર થાય તેવી પ્રક્રિયાને રિડક્શન કરે છે. કહેવાય રિડક્શન કરે છે. જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય તો હાઇડ્રોજન દૂર થાય તેવી પ્રક્રિયા શું કહેવાય? ઓક્સિડેશન. જે પ્રક્રિયા ઓક્સિજન દૂર થાય હાઇડ્રોજન ઉમેરાય તેવી પ્રક્રિયા શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહે છે. અહીંયા પણ અથવા છે, ગમે તે બની શકે, પણ એ બંને સાથે બને, પણ જો બંને સાથે બને તો કેવી પ્રક્રિયા શું કહેવાય? તો બંને સાથે ઓક્સિડેશન અને રિડક્શન, ઓક્સિડેશન અને રિડક્શન સાથે બને તેવી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા કહે છે. કેવી કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. અહીંયા શું લખ્યું? જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. અહીંયા શું? રિડક્શન. રિડક્શન એટલે શું થશે? હાઇડ્રોજન ઉમેરાશે અને ઓક્સિજન દૂર થશે તેવી પ્રક્રિયા રિડક્શન કહેવાય છે. અને જો બંને પ્રક્રિયા ધ્યાન રાખવાનું, બંને અથવા જો સાથે બનશે નહીં, એક બની શકે તો જ ઓક્સિજન મળશે, જો સાથે બનશે તો એને બીજું કહેવાય છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા સાથે બને તો પાછું એનું નામ શું હશે? રેડોક્સ પ્રક્રિયા. પણ જો બંનેમાંથી એક બનતું હોય કંઈ કે ઓક્સિજન ઉમેરાયું તો શું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિજન દૂર થયું તો રિડક્શન કહેવાય. તો આવી પ્રક્રિયા જો આપણે જો રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ લખવા હોય તો આપણે લખી શકીએ કે ઝીંક ઓક્સાઇડ હોય એને હું કાર્બન સાથે સંયોજન કરું અને ઉષ્મા આપું. ઝીંક ઓક્સાઇડ કાર્બન સાથે પ્રક્રિયા કરું તો મને શું થશે? એ શું થશે? ઝીંક આપવું પડશે. આ ઓક્સિજન કાર્બન સાથે સંયોજાશે. આ ઓક્સિજન ક્યાં સંયોજાય? કાર્બન સાથે સંયોજાય. એનો મતલબ કે શું? રેડોક્સ પ્રક્રિયા એટલે કે બંને પ્રક્રિયા સાથે બની. બંને પ્રક્રિયા સાથે કઈ રીતે બને? આ ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક મળે છે, મતલબ કે ઓક્સિજન શું થયો? એની દૂર થયો. ઓક્સિજન દૂર થાય પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. આ પ્રક્રિયા બની એટલે કે કઈ કહેવાય? રિડક્શન પ્રક્રિયા બને છે. અને આ કાર્બનની અંદર ઓક્સિજન શું થયો? એડ થયો. ઓક્સિજન ઉમેરણ. ઓક્સિજન ઉમેરાય તો આ પ્રક્રિયા શું કહીશું આપણે? ઓક્સિડેશન. આવી આ પ્રક્રિયા કઈ કહેવાય? અહીંયા જો આમાંથી ઓક્સિજન દૂર થયો તો રિડક્શન પ્રક્રિયા, અને કાર્બન સાથે ઓક્સિજન સંયોજન એને કે કહેવાય? રિડક્શન પ્રક્રિયા. અને આખી પ્રક્રિયાને કે પ્રક્રિયા કહેવાય? બંને સાથે બનતી હોય તો રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. હજુ જો આપણે ઉદાહરણ લઈ શકીએ બીજું કહી શકીએ MnO2 જે વેગ્રેન જાહેર
માં શું આવે MnCl2+H2+Cl2. હજી પેલા પ્રક્રિયાને આપણે સંતુલિત કરી Mn એક છે અહીંયા પણ એક છે અહીંયા ક્લોરિન કેટલા છે ચાર અહીં એક જ છે એટલે ચાર વડે ગુણવું પડશે ફોર HCl થાય હવે જુઓ ફોર HCl ત્યાં પછી બની ગયું હવે H2O તો અહીંયા કેટલા ચાર હાઇડ્રોજન ત્યાં અહીંયા બે જ છે તો એને સુપર ઉપર ચાર આવવા માટે હજુ બે વડે ગુણવા પડશે બે અહીં તો બે દુ ચાર હાઇડ્રોજન ઓક્સિજન કેટલા છે બે તો એ બે આપણને મળે છે તો આ રીતે રાસાયણિક સમીકરણ સંતુલન કરી શકાય અને હવે તમે જુઓ કે આ Mn મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી શું બને છે મેંગેનીઝ ક્લોરાઇડ મતલબ કે આમાંથી ઓક્સિજન શું થયો દૂર થયો તો કઈ પ્રક્રિયા કહેવાય રિડક્શન પ્રક્રિયા કહેવાય છે અને આની અંદર શું મળ્યું આપણે ફોર HCl માંથી શું બન્યું Cl2 હાઇડ્રોજન દૂર થયો હાઇડ્રોજન દૂર થાય એ પ્રક્રિયા કઈ કહેવાય ઓક્સિડેશન આ પ્રક્રિયા કઈ કહી શકીએ આપણે ઓક્સિડેશન અને આ બંને પ્રક્રિયા સાથે પરિણમે તો કઈ પ્રક્રિયા કહેવાય રેડોક્સ પ્રક્રિયા કહે છે અહીંયા આપણે આ એક ઉદાહરણ છે એ પણ તમે જોઈ શકો છો કે કોપર ઓક્સાઇડ જે છે એમાંથી ઓક્સિજન દૂર થાય તો આ પ્રક્રિયા કઈ કહેવાય રિડક્શન ઓક્સિજન શું થાય દૂર થાય ઓક્સિજન સોરી રિડક્શન ઓક્સિજન દૂર થાય તો કઈ પ્રક્રિયા કહેવાય રિડક્શન અને આ હાઇડ્રોજન ની અંદર ઓક્સિજન શું થશે એર H2 માંથી શું બને H2O તો કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન કહે છે ઓકે તો આ રીતે ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા બે પ્રકાર જોજો એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે ઓકે થેન્ક